શું કરે છે? કઈ નહીં, આ સાડીને ફોલ નીકળી ગયો હતો ને, તે ફોલ સીધો કર્યો અને હવે મૂકું છું. તો હું તને શું કહું છું, આ તારા મમ્મીની તબિયત હજી નથી બરાબર, તો થોડાક દિવસ એની સેવામાં જા ને. ના, મેં આજે સવારે ફોન કર્યો હતો ને, તો મમ્મીને સારું છે. એણે કીધું કે બેટા તારે આવવાની જરૂર નથી, કારણ કે આટલા દૂરથી જવાનું તો ટ્રાવેલિંગમાં થાકી જવાય ને, એટલે એણે કીધું કે વાંધો નહીં, તું નહીં આવે ને તો ચાલશે. એ તારી વાત સાચી, તું ફોન કરે ને તો એ એમ જ કહે છે કે સારું છે સારું છે, પણ સારું નથી એ મને ખબર છે. આ તારા મોટા કાકી રહ્યા ને, એનો કોલ આવ્યા હતા કે તમારા સાસુની તબિયત બરાબર નથી, તું ફોન કરીશ ને તો તને તો એમ જ કહે કે બહુ સારું છે બહુ સારું છે. તો જો મારી વાત માન અને તું થોડા દિવસ ત્યાં જા, તું અહીંની ચિંતા જરી કંઈ નહીં કરતી, અહીંયા છે ને મીરા બધું સંભાળી લેશે, અને આમેય તે જો તું જાય ને તો જ મીરા કામ કરશે, સમજે? અશોક, સાચું કહું ને તો હું જતી રહીશ ને તો એ કશું જ નહીં કરે. આ જુઓ ને, આ સાડી એની જ છે, ફોલ નીકળી ગયો તો મેં ફોલ સીવ્યો, એને કોઈ વસ્તુની પડી જ નથી. પણ તું હાજર ન હોય તો વિચાર કે તો શું થાય, તો એને કરવું જ પડશે. તમે એમ કહો છો ને કે હું જઈશ તો મીરા એની જાતે કામ કરશે, એ જાતે નહીં કરે. એ છે ને રાજભાઈ સાથે બધું કામ કરાવશે, એ રાજભાઈને કહેશે કે મને ઠીક નથી, તમે જમવાનું બનાવી દો, અને તમને ખબર તો છે રાજભાઈ એની એક વસ્તુ પડવા નથી દેતા. પણ વિચાર તો કર, જો આમને આમ ચાલશે તો ક્યાં સુધી આમ હાલશે? તો આનો કંઈક રસ્તો તો કરવો પડશે ને. તું થોડાક દિવસ, દસક દિવસ તું મમ્મીને ત્યાં રહે ને, તો છે ને અહીંયા ઘણો આમ ફેર પડી જાય. ભલે બે દિવસ રાજને કામ કરવું પડે, પછી રાજને હું સમજાવી દઈશ. સારું, પણ અત્યારે હું નહીં જઉં, હું થોડા દિવસ પછી વિચારીશ. નહીં, મારી વાત સાંભળને, અત્યારે વધારે તબિયત નથી સારી એટલે. ના પણ આજે સવારે જ વાત થઈ છે ને, અને હું મમ્મીને કહીશ, અને મને વાર તો લાગે ને, મારે બધા મારા કપડાં ભરવાના, મને કેટલી વાર લાગે, એટલે મને થોડો 3-4 દિવસ પછી હું જતી રહીશ. જો મારી વાત સાંભળ, તું માણસ મરી જાય ને પછી એના ખબર અંતર પૂછવા ન જવાય, ડાયરેક્ટ છે ને એના મોઢે જ જવાનું હોય, એ તને ખબર છે. પણ જો નહીં, પણ કાંઈ નહીં, તારે આજે જ જવાનું છે. અરે પણ અશોક, આજે મારી તબિયત નથી સારી, આજે મને ઠીક નથી લાગતું, એટલે આજે તો નહીં જવાય મારાથી. એમ કરમાં નતો. અરે પણ તમે એ તો સમજો, મારે એકલા જવાનું, તમે મૂકવા તો મને આવવાના નથી, એટલે તમે એક બે દિવસ રોકાઈ જાઓ પછી હું જતી રહીશ. બસ તમારી ઈચ્છા છે ને કે હું મમ્મીને મળતી આવું તો હું જતી રહીશ, પણ એક બે દિવસ આપો. આજે જો મને શરદી ખાંસી થઈ ગઈ, મારું ગળું પણ બહુ દુખે છે. ભલે, વાંધો નહીં, તો એક બે દિવસમાં પછી. હા, એક બે દિવસમાં જતી રહીશ. ભલે, ચાલતો. હા, અશોક પણ છે ને, એમને એટલી ચિંતા હોય ને મારા મમ્મીની. મીરા, આ ક્યાં જવાની તૈયારી છે? મારી બાની તબિયત સારી નથી, એટલે હું 3-4 દિવસ માટે ત્યાં જઉં છું. ભાભી, તમારા બાની તબિયત સારી ન હોય તો ત્યાં છે ને તમારી નાની બેન છે, તમારા ભાભી છે, તમારા ભાઈ છે, એ લોકો ધ્યાન નથી રાખતા? એ લોકો પણ બધા ત્યાં જ છે, પણ બાને મારી યાદ તો આવે ને, અને ના કરે નારાયણને કંઈક આડું અવડું થાય, એ પહેલાં હું બાને મળી લઉં તો સારું ને. ભાભી, હું અત્યારે તમને આ કંકોત્રી દેવા આવવાની હતી, 3 દિવસ પછી કુટુંબમાં મેરેજ છે, હવે ત્યાં જવાનું કે ઘર સંભાળવાનું? જો બાને સારું હશે ને તો હું 2 દિવસમાં પાછી આવી જઈશ. ભાભી, એ છે ને બધી તમારી ખોટી વાતો છે, મમ્મીને ત્યાં જશો ને એટલે આપોઆપ જ 15 દિવસ નીકળી જશે, ના આવશો કે ના કાંઈ સમાચાર આપશો. ના મીરા, એવું નથી, ત્યાં જો મારી નાની બેન આવીને 3-4 દિવસ રોકાવીને ગઈ, બધા વારાવારા ફરતી આવીને રોકાઈને જાય છે, તો મારી પણ ફરજમાં આવે ને ત્યાં જવાનું. ઠીક છે, ત્યારે જાઓ, બીજું તો શું, મારું તો આ ઘરમાં કંઈ ચાલતું છે નહીં, તો હું વધારે બોલું. એવી વાત નથી, આ તો એની જરૂર છે ને એટલે જાઉં છું, મારામાં જ ફોન આવ્યો તો મારા સાસુ. મોટા ભાઈ, જરૂર તો બધાને હોય જ, અહીંયા પણ ભાભીની જરૂર જ છે ને, આ ઘરના કામ એકલા હું કેવી રીતે કરીશ, બધાની જવાબદારીઓ મારાથી ના લેવાય. મીરા, તું આમ મન નાનું ના કરીશ, જેટલું વહેલા બનશે ને એટલી વહેલા હું પાછી આવી જઈશ. સારું, જાઓ, બીજું તો શું.
સારું. બસ મા પાસે જવાના બહાના જોતા હોય. મમ્મીની તબિયત ખરાબ છે, હવે ઉંમર થાય તો થાય તબિયત ખરાબ, શું નવાય છે એમાં? વાહ બાપુ, અહીંયા ફાફડી ખાવ છો? ખાઈ લો બાપા, ખાઈ લો. આ ઘરનો છેલ્લો નાસ્તો ખાઈ લો. આ ઘરમાં તમારો આ છેલ્લો નાસ્તો છે. કેમ છેલ્લો નાસ્તો? કારણ કે તમારું બહુ જ સહન કરી લીધું ટોર્ચર, હવે અમે લોકો કંટાળી ગયા છે. અને એમ પણ આ ઘરના માલિક તો અમે જ છીએ ને, તો જેટલું બને એટલું જલ્દી તમે અહીંથી રફુ ચક્કર થાવ તો અમને ટાઢક થાય. મારું ઘર જ છે ને. હું મારું ઘર છે એકવાર કહો તો ખબર નથી પડતી? મારું ઘર જ છે ને. તમારું ઘર હતું જ્યાં સુધી મારી માં હતી ને ત્યાં સુધી, પણ હવે છે ને, હવે અમારું ઘર છે. તમે તાર છેલ્લી વાર થોડુંક ખાઈ લ્યો નાનક પાડતા. એવું થોડું હોય કે માં મરી જાય એટલે બાપનું ઘર મટી જાય? ડોહા, ગુજરાતી ભાષામાં ખબર નથી પડતી, હે? એકવાર કહું એમાં. માણસ છો ને તો સમજી જાઓ, ધક્કા મારીને કાઢીએ ને એ પહેલાં નીકળી જાઓ, તમારા માટે એ સારું સારું છે. હું તમને ક્યાં હેરાન કરું છું? એક ખૂણામાં બેન શાંતિથી ખાઈને જિંદગી પસાર કરું છું. અરે ડોહા, તે છે ને અમારી ઘરની આ ખીચડી ખાય ખાય આ ઘરનો ખીચડો કરી નાખો. એમ પણ તમે મારી મમ્મીની સાથે લવ મેરેજ કર્યા હતા, એટલે અમારા સગા બાપ તો છો જ નહીં, તો આ પ્રોપર્ટીમાં તમારો કોઈ હક નથી લાગતો, અને તમે મારા બાપ નથી તો તમને અહીંયા રહેવાનો કોણે અધિકાર આપ્યો? મારી માં ગઈ, હવે તમે પણ જાઓ. અને તમે અમારા માટે બાપ નથી, બહુ મોટા પાપ છો, એ તો ખબર જ છે ને. અશોક એવું કા બોલે? તો કેવું બોલો, કેવું બોલો? મને ખબર છે, મને મીરાએ પણ કીધું, પપ્પાને તો આ જોઈએ ખાવા, આ જોઈએ, આ જોઈએ. તમને શું આખો દિવસ ખાય 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 બીજું કંઈ આવડે છે? બહુ થયું, હવે નીકળો. હા, તમે તાર સમજો આ ડીશ છે ને એ અમે તમને ગિફ્ટમાં આપી છે. બરાબર, હાલો રેવા દો તો રહો, તમે કહો તો જાઓ. એ રેવા દેવા વાળા ને આમ કેમ આવ ભોળો બનતો જાય છે? એક વાર કહું છું, સમજી જા ને હવે. હવે આ ડીશ અમને આપી દો બાપુ, આ ડીશ અમને આપી દો. અને તમે રવાના થાવ. એમ નથી જવા દેવાનો, હા થોડું કાને હું આમ આમ તો કરવું જોઈએ ને, એટલે હું આ ઘર જ્યારે પણ જોવે ને એ પાછો આવ્યો હતો તો એને આ બધું યાદ આવવું જોઈએ. સાચી વાત છે, કરો મોટા ભાઈ એટલો ટોર્ચર કરો, એટલો ટોર્ચર કરો જેને દુઃખ કે આ ડોસો અહીં બીજી વાર આવવો ના જોવે. તો કે અશોક, હા જો આમ જો અમારો વાત પકડે બોલ. એ ડોહા, આવું કોઈ દી આ ઘરમાં પગ મૂકાય નહીં, મૂકું નહીં. અને અમારા એરિયામાં કે વિસ્તારમાં દેખાતા પણ નહીં, ધ્યાન રાખજો, નકર અમારાથી ભૂંડા કોઈ નહીં હોય. નહીં આવું. અને હા, તમારા માટે ઘણા બધા વૃદ્ધાશ્રમો છે ને, હા તો તમે એ આશ્રમમાં જઈને રહેજો, એમ પણ ત્યાં બહુ જરૂર છે માણસોની. અન્યાય તમે તારે સમજો, ખાવા તો આપે છે, તમારે ખાવાનું કામ છે ને ખીચડી કઢી ફલાણું ઢેકડો. અમને 500-500 રૂપિયા માટે બહુ લબડાવ્યા. એ હવે આ ઘરના અન્ન પાણી તમારા માટે નથી. અને હવે આ તમારા પવિત્ર પગ લઈને આ ઘરની બહાર નીકળો, સમજ્યા? ચાલો.
ઓ વિનુ કાકા, બોલો ગોવિંદભાઈ. અહીંયા કેમ આમ કે તકલીફમાં એવું લાગે છે, શું થયું? અશોકે ને બે ભાઈએ મને કાઢી મૂક્યો ઘરમાંથી. કાઢી મૂક્યો કેમ, શું થયું? એવું તો એમ કહે છે કે મા, મારી મા મરી ગઈ ને, એટલે તમારો આ ઘરમાં હવે હક નથી. તમે સારું સારું ખાયા કરો છો, બહુ સારી રીતે રહ્યા કરો છો, એટલે કે અમને નથી પોસાતું. ધક્કા મારીને મને બહાર કાઢી મૂક્યો છે. અરે પણ તમે કે એમના માથે બોજારૂપ હતા? તમે રૂપિયા કમાવો છો અને પોતાનું ગુજરાન તો પોતે કરી શકો એમ જ છો ને. ને મારી વાત સાંભળો કાકા, તમે એમના સગા બાપ છો નહીં, એટલે ક્યારેય કોઈ દીકરો એનો સગો બાપ ન હોય ને તો એક બાપ તરીકેનો સ્વીકાર ક્યારેય નહીં કરી શકે. અત્યાર સુધી તમારા પત્ની જીવતા હતા ત્યાં સુધી તો બધું એડજસ્ટ થઈ જતું હતું તમારા મમ્મીના બીકના મારે. હવે શું છે કે તમારા પત્ની આ દુનિયામાં હયાત નથી, એટલે તમારા છોકરાઓ તમને તો રાજી ખુશી તો ના જ રાખી શકે. અને આ તો કાલ નહીં તો આજ થવાનું જ હતું, એ થઈ ગયું છે. બરાબર છે ગોવિંદભાઈ, પણ મને તુકારા કર્યા, મને અડધોત કર્યો, મને મારવા લીધો તો ધક્કા મારીને બહાર કાઢ્યો છે. પણ વિનુ કાકા, આ બધી માથાકૂટ કરતા તમે તમારા પપ્પાના ઘરે જતા રહ્યો ને, ને એમનું ઘર છે, મકાન છે, બધું તો છે, તમારો હિસ્સો છે એમાં. મેં અશોકની મા હારે લગ્ન કર્યા ને, પછી મારો આખો પરિવાર મારાથી નારાજ હતો. અમારી બાપદાદાની વારસાઈમાં મને કોઈ હક હિસ્સો નથી આપ્યો, મારી સાથે સંબંધો કાપી નાખ્યા છે અને મારા ભાગનો હિસ્સો પણ પચાવી લીધો છે. ત્યાં પણ જઈ શકું એમ નથી હવે. આ તો બહુ મોટી મૂંઝવણ આવી ઊભી છે તમારી સામે. તો એક કામ કરો, તમને રહેવામાં જો તકલીફ પડતી હોય ને તો મારું એક ફાર્મ છે, તો તમે ત્યાં રહ્યો બરાબર, અને ત્યાં અમારી થોડીક ચાર પાંચ ગાયો ભેંસો બધું છે, એ બધું તમે સાચવજો, ત્યાં જ રહેજો બરાબર. અને તમે તો કામ કરી શકો એમ જ છો બરાબર, હાલની તારીખમાં તમે નોકરી તો કરો જ છો બરાબર. તમારી નોકરી ચાલુ રાખવી ને તોય વાંધો નથી, બધું એડજસ્ટ કરીને તમે ત્યાં રહી શકો છો. મને ભાઈ પૈસાની મૂંઝવણ નથી, પણ એક રહેવા માટે છત અને ખાવા માટે ભોજન મળી રહે ને, બસ શાંતિ છે મને. બસ તો એનો ઉકેલ તો મેં તમને આપી જ દીધો છે ને, મારું એ ફાર્મે તમે રહ્યો, તમારે જિંદગી ભર રહ્યો, મને કાંઈ તકલીફ નથી. એમ પણ ત્યાં મારા માણસની જરૂર હતી જ બરાબર, તમે ઘરના વ્યક્તિ છો એટલે સરખી રીતે કાળજી તમે સાચવજો. ગોવિંદભાઈ, મારે સવારથી બપોર સુધીની નોકરી હોય, એક વાગ્યે હું આવી જાઉં, જમીને હાંજ સુધી હું તમારું કામ કરીશ, મારે પગારે નથી જોતો. ના ના, જે પગાર થતો હોય એ અમને કંઈ આપવામાં વાંધો નહીં, બીજા કોઈ માણસ રાખતો તો પણ અમારો પગાર તો આપવો જ પડતો ને. એ નીકળ્યા તમે ઘરના માણસ છો બરાબર, આપણે જે બી પગાર હશે એ નિશ્ચિત એ નિર્ણય કરી લેશું, કેટલો આપવો કેટલો નહીં બરાબર. તમે આજથી ત્યાં રહેવા જતા રહ્યો બરાબર. ઠીક છે ગોવિંદભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. અને જીવનમાં છે ને કાકા, સમસ્યાઓ આવતી રહી, પણ જ્યાં સુધી ઉપરવાળો પણ ઉપરવાળો બેઠો હોય ને, એટલે બધી સમસ્યાઓનું નિવારણ તો આવી જ જાય. ગોવિંદભાઈ, વૃદ્ધાવસ્થામાં બાપને પૈસાની જરૂર ન હોય, એને એક લાગણીની જરૂર હોય. પણ મારા છોકરાઓ મને મારી અપમાનિત કરીને કાઢી મૂક્યો ને, એનું બહુ દુઃખ છે મને. પણ કાકા, કહેવાય ને લોહીના સંબંધ એ લોહીના સંબંધ હોય છે, અને એ તમારા કંઈ સગા દીકરા નથી, એ પારકી સંતાન હતા, અને એ તો પછી એ જ થવાનું હતું જે થયું છે. હવે બધી ચિંતા છોડી દો, એમ વિચારી લો કે ભાઈ આ બધા અમારા હતા જ નહીં, અત્યારે છે નહીં બરાબર, એટલે શાંતિથી તમે સુકૂનથી પોતાની જિંદગી જીવી શકો. હા ગોવિંદભાઈ, ઠીક. ચાલો હવે તમને ભૂખ લાગતી હશે, પહેલાં મારા ઘરે ચાલો અને મસ્ત જમી લ્યો, અને પછી હું તમને ફાર્મે મૂકી આવીશ બરાબર. ચાલો.